મહુવા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યો બળદગાડામાં સવાર થઈ પહોંચ્યા. મહુવા તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર ઘટના બની. કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્ય બળદગાડામાં સવાર થઈ તાલુકા પંચાયત કચેરી પહોંચી મોઘવારી મુદ્દે વિરોધ દર્શાવ્યો. મહુવા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આજરોજ કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્ય દ્વારા બળદગાડામાં સવાર થઈ મોઘવારી મુદ્દે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. મહુવા તાલુકાના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બનવા પામી છે જ્યાં તાલુકા પંચાયત સભ્ય બળદગાડામાં સવાર થઈ સામાન્ય સભામાં પહોંચ્યા હોય. હાલ વીજળી, પેટ્રોલ, ડીઝલ તેમજ ખાદ્ય ચીજોના ભાવો અને જીએસટીના મુદ્દે બળદગાડામાં સવાર થઈ મોઘવારીનો વિરોધ દર્શાવવા બળદગાડામાં સવાર થઈ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પહોંચ્યા હતા. તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલની આગેવાનીમાં મોઘવારી મુદ્દે બળદગાડામાં બેસી તાલુકા પંચાયત કચેરી મહુવા ખાતે પહોંચ્યા હતા ત્યારે તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલે આવું જણાવ્યું હતું. હું પરિમલ પટેલ. આજરોજ અમારી તાલુકા પંચાયતની અંદર સામાન્ય સભા હોય. સામાન્ય સભાની અંદર હાલ જે વિશ્વની અંદર કે ભારતમાં મોઘવારીનો મુદ્દો છે, મોઘવારીના મુદ્દાને ધ્યાનમાં લઈ અમો તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ મોઘવારીનો વિરોધ કરવા માટે બળદગાડા પર ઘરેથી નીકળીને તાલુકા પંચાયતની સામાન્ય સભામાં હાજર થવા આવ્યા છે અને મોઘવારીનો અમે સખતમાં સખત વિરોધ કરીએ. સરકાર નાની ઉપર ધ્યાન આપે. મોઘવારી પેટ્રોલ ડીઝલ જીએસટીને વધી રહ્યું છે તેને ઓછું કરવામાં આવે એના અનુસંધાને અમે આ બળદગાડા પર સામાન્ય સભામાં હાજર થયા છીએ.